શ્રાવણ માસમાં અચૂક કરો આ પાંચ ઉપાય આવકમાં વૃદ્ધિ થશે શરીર પણ રહેશે રોગમુક્ત અન્ય ફાયદા પણ ખરા ભગવાન ભોળેનાથને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે આ દરમિયાન પૂજા અર્ચના કરવાથી લાભ થઈ શકે છે અને મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શિવને તંત્રના દેવતા કહેવામાં આવે છે ભગવાન ભોળેનાથને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે તમામ કામમાં સફળતા મળે તે માટે આ ઉપાય જરૂરથી કરો આવકમાં વૃદ્ધિ થશે અને શરીર મુક્ત થશે શ્રાવણ માસ ચાલી રહ્યો છે મિત્રો આ દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનની સમસ્યાથી છુટકારો મળે છે ભગવાન ભોળેનાથને શ્રાવણ મહિનાનો ખૂબ જ પ્રિય છે આ દરમિયાન પૂજા અર્ચના કરવાથી લાભ થઈ શકે છે અને મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શિવને તંત્રના દેવતા કહેવામાં આવે છે આ કારણોસર આવકમાં વૃદ્ધિ કરવા માગો છો અને શરીર રોગમુક્ત થાય તથા તમામ કામમાં સફળતા મળે તે માટે આ ઉપાય જરૂરથી કરવો જોઈએ આવકમાં વૃદ્ધિ માટે શ્રાવણ મહિનામાં પારદ શિવલિંગની સ્થાપના કરો અને વિધિ અનુસાર પૂજા કરો એકસો આઠ વાર એમ હિંમ શ્રીમ લિખે તંત્રનો જાપ કરો તમામ મંત્ર સાથે પારદ શિવલિંગ પર બિલીપત્ર ચઢાવો અને બિલીપત્ર પર લાલ ચંદનથી એમ હિમ શ્રીમ લિખે લખો એકસો આઠ બિલીપત્ર ચઢાવ્યા પછી તે ઉતારી લો અને પૂજા સ્થળ પર રાખીને તેની દરરોજ પૂજા કરો આ પ્રકારે કરવાથી આવકમાં વૃદ્ધિ થાય છે રોગ મુક્તિ માટે શ્રાવણ મહિનાનામાં શિવ મંદિરમાં શિવલિંગ પર દૂધ અને કાળા તલથી અભિષેક કરો અને અભિષેક કરતા સમયે ઊં ઝુમ સ મંત્રનો જાપ કરો તાંબા સિવાય અન્ય ધાતુના લોટાનો ઉપયોગ કરો ભગવાન શિવને રોગમુક્તિ માટે પ્રાર્થના કરો આ પ્રકારે કરવાથી તમે રોગમુક્ત થઈ જશો જો મિત્રો તમને આ માહિતી ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લો